શિક્ષણના મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ છેલ્લા કેટલાય દિવસોથી આમને સામને છે અને હવે શિક્ષણના મુદ્દાને લઈને ફરી એક વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેન વિશે માહિતી મેળવીશું. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા જોડાઈ ચૂક્યા છે. ગોપાલભાઈ, ખાસ કરીને સ્કૂલોની હાલતને લઈને કેમ્પેન શરૂ કરવામાં આવી છે, શું છે સંપૂર્ણ વિગતો? જો પહેલાં તો મને બહુ ગર્વ થાય છે કે શિક્ષણ છે એ મુખ્ય ધારાના રાજકીય ચર્ચાનો વિષય બન્યો. આટલા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે રાજકારણમાં શું હાલતું હોય, જ્ઞાતિ ધર્મ, ભારત પાકિસ્તાન, ફલાણી જ્ઞાતિને અન્યાય થઈ ગયો, આવા વિષયો ઉપર ચૂંટણીને રાજકારણ ચાલતું હતું. દેશના ઇતિહાસમાં આમ આદમી પાર્ટી જ્યારથી આવી, જ્યારથી અરવિંદ કેજરીવાલજી આવ્યા, દિલ્હીની અંદર સારામાં સારી સ્કૂલ બનાવી અને સારામાં સારું ફ્રી મફત એજ્યુકેશન આપ્યું, પછી આખા દેશના લોકોની આંખમાં એક ચમક આવી, આત્મવિશ્વાસ આવ્યો કે ભાઈ સ્કૂલ ઉપર પણ કામ થઈ શકે છે, સ્કૂલ પણ સારી બની શકે. તો આજે મને ગર્વ થાય છે કે દેશની તમામ રાજકીય પાર્ટીઓને, તમામ રાજકીય નેતાઓને સ્કૂલ ઉપર પોતાનું વિઝન રાખવા માટે, પોતાની વાત રાખવા માટે મજબૂર કર્યા છે. અને સ્કૂલ ઉપર ચર્ચા થશે તો જ સ્કૂલની, શિક્ષકની, વિદ્યાર્થીની, વાલીની અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની હાલત સુધરશે. તો અમને ગર્વ છે કે શિક્ષણ ઉપર ચર્ચા થઈ રહી છે. પાછલા દિવસોમાં દિલ્હી સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી ગુજરાતની સરકારી સ્કૂલોની હાલત જોવા આવ્યા. આપણા જ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતે, આખા દેશે જોઈ કે કેવી શાળાઓ છે. પતરાવાળા રૂમો છે, ધૂળ પડી છે, છોકરાઓ નીચે બેઠા છે, ઝાડા લટકે છે, બ્લેકબોર્ડના ઠેકાણા નથી. ત્યારે આપણા ગુજરાતના માનનીય વડાપ્રધાન શ્રી, આપણને ખૂબ ગર્વ છે કે આપણા ગુજરાતથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, તેઓ ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં તેઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. ગુજરાતનો શિક્ષણ વિભાગનું જે કંટ્રોલિંગ સિસ્ટમ છે, ગુજરાતની આખી સરકારી શિક્ષણ વ્યવસ્થા, એની મુલાકાત લેવાના. હવે ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી અને હાલના મુખ્યમંત્રી વડાપ્રધાનની આંખોમાં ધૂળ ન નાખે, વડાપ્રધાનને છેતરવાની કોશિશ ન કરે, એટલે અમે એક કેમ્પેન લોન્ચ કર્યું છે. કેમ કે હા, તો અમારું કેમ્પેન છે આખું. આમાં અમે એક નંબર જાહેર કર્યો છે કે 95-12-04-04-04, 95-12-04-04-04. આ કેમ્પેનની અંદર ગુજરાતના તમામ લોકોને પોતાના વિસ્તારની, પોતાના ગામની, મોહલ્લાની, ફળિયાની, શહેરની, સોસાયટીની જે સરકારી સ્કૂલો છે એના ફોટો અને વિડીયો પાડીને આ નંબર, વોટ્સએપ નંબર છે 95-12-04-04-04 ઉપર મોકલવાના છે. શું કામ? વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના શિક્ષણ વિભાગની મુલાકાતે છે ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી 2-4 સારી સ્કૂલો બતાવી અને વડાપ્રધાનને છેતરશે એવું અમને લાગે છે. તો અમે વડાપ્રધાનશ્રી સમક્ષ આમાં, આ નંબર ઉપર જેટલી સ્કૂલોના ફોટો વિડીયો આવશે, વડાપ્રધાનશ્રી સમક્ષ મૂકીશું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કે જુઓ આપણા ગુજરાતમાં તમારા ગયા પછી મુખ્યમંત્રીઓએ અને શિક્ષણ મંત્રીઓએ સ્કૂલની આ હાલત કરી છે. એટલે આ અમારું કેમ્પેન છે માનનીય વડાપ્રધાનશ્રી સમક્ષ શિક્ષણની વાસ્તવિકતા રજૂ કરવાનું. અને ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રી, ભાજપના શિક્ષણ મંત્રી વડાપ્રધાનને છેતરે નહીં, એની આંખમાં ધૂળ નાખે નહીં, એટલે એલર્ટ કરવાની આખું અમારું કેમ્પેન છે. ગોપાલભાઈ, ખાસ કરીને હાર્દિક પટેલના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી અમુક નિવેદનો આવી રહ્યા છે. પહેલાં તો હાર્દિક પટેલે એવું કહ્યું કે નરેશ પટેલનું અપમાન કરી રહી છે કોંગ્રેસ. તમે માનો છો નરેશ પટેલનું અપમાન થઈ રહ્યું છે પહેલાં? ને એટલે આમાં કેવું છે કે માન અપમાન ને આ બધી વસ્તુ હવે જૂની થઈ ગઈ છે. વાત તો મુદ્દાની થવી જોઈએ કે ભાઈ હું એક નાગરિક છું, મારા બાળકની ફી ભરવાના પૈસા મારા ખિસ્સામાં નથી, તો મારે પૈસાની વ્યવસ્થા કરવાની કે કોણે શું સ્ટેટમેન્ટ આપ્યું એ ધ્યાન આપવાનું. મારી નહીં, બધાની નજરની વાત કરું છું. હું એક નથી, આવડું મોટું ગુજરાત છે. અત્યાર સુધી નિવેદનોની રાજનીતિ બહુ થઈ ગઈ. ફલાણાભાઈ ગોપાલભાઈએ આ સ્ટેટમેન્ટ આપ્યું તો ફલાણાભાઈએ પહેલું સ્ટેટમેન્ટ આપ્યું તો ઢેંકણાભાઈએ પહેલું સ્ટેટમેન્ટ આપ્યું. એ બધા સ્ટેટમેન્ટ આપ્યા કરે એમાં નાના માણસના છોકરાની ફી કોણ ભરશે? દવાખાનાના બિલ કોણ ભરશે? લાઇટ બિલ કોણ ભરશે? આ પ્રશ્ન જ નથી આવતો. અમે આમ આદમી પાર્ટી તરીકે એટલી જ આશા રાખીએ છીએ કે વાત મુદ્દાની થાય. બીજું કે મુદ્દા માટે જે લોકો લડવા માંગતા હોય, નરેશભાઈ પટેલ મુદ્દો છે જ નહીં. હું બોલું છું ને, ચાલુ છે હજુ મારું. હું એ જ કહું છું કે મુદ્દા માટે જે લોકો લડવા માંગતા હોય, ગુજરાતની જનતાનો અવાજ બનવા માંગતા હોય, ગુજરાતની જનતાને આ ભાજપના અહંકારથી છોડાવવા માંગતા હોય, એ નરેશભાઈ પટેલ, એ હાર્દિકભાઈ પટેલ કે અન્ય કોઈ પણ વ્યક્તિ, એ બધાને અમે વિનંતી કરીએ છીએ અને એમને આગ્રહ કરીએ છીએ કે આવો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતની જનતા માટે લડાઈ લડીએ. ભાજપના અહંકારથી, ભાજપના તાનાશાહીથી લોકો શોષણ થયું છે, લોકો પીડાય છે, લોકો બોલી નથી શકતા. આપણે એનો અવાજ બનીએ, બધા એકજૂટ થઈએ અને એક સારી સરકાર બનાવીએ. તો અમારી આ લાગણી બધા માટે છે કે માન અપમાન સન્માનનો પ્રશ્ન તો ઠીક છે,
પણ લોકોનું સન્માન વધે, ગુજરાતની જનતાનું માન વધે એના માટે આપણે આગળ આવીએ. એટલે હાર્દિક પટેલને આપમાં લાવવા માટે પ્રયત્ન કરશો? સ્પષ્ટ પ્રયત્ન કરશું. હાર્દિકભાઈને મારી તો તમારા માધ્યમથી વિનંતી છે, અમારે મિત્રતા છે, સામાજિક સંબંધ છે. હું મારી અંગત રીતે પણ એમને વિનંતી કરીશ કે હાર્દિકભાઈએ રીથિંક કરવું જોઈએ, ફેર વિચારણા કરવી જોઈએ અને વિચારવું જોઈએ કે એમના જેવો સંઘર્ષની ભાવના ધરાવતી પાર્ટી, એમના જેવી યુવાન પાર્ટી, એમના જેવી જોશીલી જનૂની પાર્ટી, એમના જેવું તે ગુજરાતની જનતા માટે વિચારવાવાળી પાર્ટી આમ આદમી પાર્ટી છે. તો વિચારોની સામ્યતાના આધાર ઉપર એમણે પોતાનું ફેર વિચારણા કરીને આમ આદમી પાર્ટીમાં આવવું જોઈએ. ડાયલોગ શરૂ થયો છે? ડાયલોગ તો શરૂ નહીં છે જ, ઓલરેડી મારે તો સંબંધ છે, સામાજિક સંબંધ છે, એમાંય ડાયલોગ થતો હોય. નારાજગી પછી કોઈ વાત થઈ? વાત કન્ટિન્યુ પ્રોસેસ છે. એ નારાજ થાય પછી જ હું એને વાત કરું એ તો સ્વાર્થ થયો. અમે તો એમાંય સંપર્કમાં, હમણાં જેમ કે એમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી તો મેં એને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું, વોટ્સએપમાં મેસેજ નાખ્યો, શુભકામનાઓ આપી અને એના સારા ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરતો એક મેસેજ નાખ્યો કે ભગવાન તને ખૂબ સફળ બનાવે. તો અમારો તો કોમ્યુનિકેટ, નારાજ થાય તો જ હું વાત કરું એવું થોડું હોય. અમે તો વાતચીત, અમારો સંબંધ છે, સમાજના આગેવાન છે તો કરતા જોઈએ છે. માની શકીએ કે નરેશભાઈને હાર્દિક પટેલ આવશે ખરી? અમારી 100% લાગણી છે કે આવે. આખરી નિર્ણય તો એમનો પોતાનો છે, નક્કી તો એ જ કરશે કે શું કરશે. અમારી તો લાગણી અમે વ્યક્ત કરી છે, જાહેર માધ્યમથી પણ કરી છે, રૂબરૂ મળીને કરી છે, બધી રીતે કરી છે. વિદ્યા સહાયકોના ઉમેદવારો ગોપાલભાઈ છેલ્લા કેટલા સમયથી આંદોલન કરે છે, તમે હવે કાર્યાલયમાં તેઓને જગ્યા આપી છે આંદોલન કરવા માટેની, તો કઈ રીતે આગળ હવે લડવાનો છે મુદ્દાને લઈને? અમે આ મુદ્દામાં વિદ્યા સહાયકો જે કંઈ સાથી મિત્રો છે લડાય છે, એમને તો પહેલાં હું શુભકામના આપું છું કે તેઓ ભાજપની તાનાશાહી સામે ડર્યા વગર, ચૂક્યા વગર આટલી મજબૂત લડત આપી રહ્યા છે. અને જ્યારે કોઈ માણસ ગુજરાતમાં લડાઈ લડતો હોય પોતાના હક અધિકાર માટે, ત્યારે વિપક્ષ તરીકે અને સંઘર્ષની પાર્ટી તરીકે અમે એના સપોર્ટમાં હોઈએ. એમને અત્યારે ગુજરાતમાં ક્યાંય જગ્યા કોઈ ભાજપવાળા આપવા દેતા નહોતા. અમે કીધું કે આ કાર્યાલય આમ આદમીનું, એટલે કે નાના માણસોનું છે, કોઈ પાર્ટીનું નથી, સૌનું છે, બેસો, આંદોલન કરો. અમે વિદ્યા સહાયક સાથી મિત્રોએ આદરણીય મનીષ સિસોદિયા સાહેબને પત્ર લખ્યો છે, એ પત્ર મનીષ સિસોદિયા સાહેબે ધ્યાને પણ લીધો છે. આવનારા દિવસોમાં એને અમે મજબૂતીથી ટેકો આપવાના છીએ, સરકારને પણ રજૂઆત કરવા જવાના છીએ. અને વિદ્યા સહાયકોની જે માંગણી છે કે ભાઈ જેટલી જગ્યા ખાલી છે એટલી ટોટલ જગ્યા ઉપર ભરતી કરો, તો એ માંગણી સાથે અમે ઊભા છીએ અને પૂરી મજબૂતીથી અમે સરકાર સામે વાત મૂકશું. બહારના લોકોને લાવવાની તો વાત કરી, પરંતુ તમારા કાર્યકર્તા જેલમાં છે યુવરાજસિંહ, એને છોડાવવા માટે આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ લીગલી? લીગલી ઓલરેડી અત્યાર સુધી આમ આદમી પાર્ટીના માનની વકીલ સાહેબ જે છે એમણે બધા જ જગ્યાએ કોર્ટની તમામ મુદતોમાં એપિયર થયા છે, યુવરાજસિંહ વતી જ એપિયર થયા છે અને કોર્ટની પ્રોસેસ ચાલુ છે અત્યારે હાલમાં. આવનારા સમયમાં હજુ ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાશે આપમાં? 100% જોડાશે. જે લોકો ગુજરાતની જનતા માટે લડવા માગે છે, ગુજરાતની જનતાનો અવાજ બનવા માગે છે અને ગુજરાતને આ ભાજપના અહંકારથી, ભાજપની તાનાશાહીથી છોડાવવા માગે છે, એ બધાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. અને અમે બધાને મળીએ પણ છીએ, ચર્ચા પણ ચાલુ છે. જેમ જેમ ચર્ચા ફાઇનલ થતી જશે એમ એમ સાથી મિત્રો જોડાતા જશે. પંજાબની ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલે કીધું હતું કોંગ્રેસવાળાને આવવું છે આપમાં, પરંતુ કોંગ્રેસનો કચરો નથી લેવો, ત્યાં કચરો હતો તમે અહીંયા કચરો લેશો ને? એટલે 100 માણસ હોય તો 100 કચરો થોડા હોય, 100માંથી 10 સારા હોય, 20 સારા. કચરો જ નથી લેવો એવું કીધું. હું એ જ કહું છું, પણ કચરો એક જનરલ સેન્ટેન્સ છે. 100માંથી 100 માણસ ખરાબ થોડા હોય. કોઈ પણ દેશમાં, દુનિયામાં, સમાજમાં, ગામમાં 100 માણસમાંથી 100 ખરાબ થોડા હોય. 100માંથી ક્યાંક 2 સારા હોય, ક્યાંક 20 સારા હોય, ક્યાંક 40 સારા હોય. તો સારા છે એને જ લેવાના છે ને કચરો? તો એમ હું કહું છું નથી લેવાનો, સીધી વાત છે. પણ જેને લડવું છે, સંઘર્ષ કરવો છે, જેને લોકો માટે અવાજ ઉઠાવવો છે એને જ લેવાના છે. આ કોઈ મનોરંજન કરવાનું પ્લેટફોર્મ તો છે નહીં કે કોઈ પણ આવશે. એટલે બહુ ક્લિયરિટી છે, સારા માણસોને, ઈમાનદાર માણસોને અને સંઘર્ષ કરવાની ભાવના ધરાવતા માણસોને લેવાના છે. તો આ હતા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા, કે જેઓએ શિક્ષણ મુદ્દે હવે અભિયાન શરૂ કર્યું છે અને વધુમાં આગામી દિવસોમાં હાર્દિક પટેલને પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે. અમદાવાદથી ગુજરાત તક માટે ગૌતમ જોશીનો અહેવાલ.